नमस्कार, હું છું માનસી રોહિત, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે તુલસી વિવાહ કમૂર્તાની પૂર્ણાહુતિ સુપ્રસંગોનો પ્રારંભ। શહેરમાં ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન। રામજી ભગવાન તુલસી માતાને પરણવા જાન લઈ જશે। શ્રી રામજી મંદિર કાછિયાપોળથી પાલખીમાં પ્રભુની યાત્રા નીકળી। એક જ પાલખી ભગવાન શ્રી કૃષ્ણ અને રામજી જાન લઈને નીકળ્યા। ધામધૂમથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાયું લગ્નનું આયોજન। મારું નામ તિરાક કિશોરભાઈ પટેલ છે। અમારે આ રામજી મંદિરનો વરઘોડો के जे पालकी यात्रा है ते 150 वर्ष जूनी है। एमा अमारा बाप दादा एटले फाधर जे ग्रांडफाधर के जे अत्यार कहेवामां आवे छे ए लोको जे वर्षो थी अमारी त्यां एक रिवाज मुजब के कोटी फर्यू अमारू अने तार फर्यू ते ज्ञाति पंचना नू मंदिर है। एटले तेना भगवान अमे वाते ने गाते लेवा जईए छे कन्हैयाने अने रामजीने जे एक पालकी में विराजमान करी अने पांच पोडनी अंदर फेरवीए छे अने ओछामां ओछी अमारी 125 पधरामणीओ होय छे। दरेकनी घेर भगवान वर्ष में एक वार जाय छे एनुं खूब महत्व होय छे। केम के आजे भगवान आजे पोतानी घेर पधारता होय एना माटे आप जोई शको छो के दरेक घरना लोको एटला उत्साही रहे छे। घरनी बहार रंगोळी पाड़े छे। तमे भगवान ने घेर बोलावा जे त्या पधारे छे एना माटे जे अमारा ओछामां ओछा अत्यारे जे सेवा करवा हारू छोकराओ तमे जोवा जो तो 100 छोकराओ छे अने बीजी छोकरीओ छे। तमे जोई शको छो के आ बधा छोकरा नानाथी माणीने मोटा ते बधा ज आ पालकीनी सेवा करवानो लावो आलीए छे अमे। अने दरेक एक संगठित रहीने કાછિયા જ્ઞાતિ પંથની આ પાલકી નીકળે છે અને અહીંથી વરઘોડો નીકળી બહાર જશે પધરામણી પત્યા પછી આપણે 7 વાગ્યા બહાર નીકળી પછી અંબા માતા દર્શન કરી અને એ ચોરીમાં ભગવાન પહેણાવવાનું અમે પાછો લઈએ છીએ। આમાં મહત્વ એવું હોય છે કે આમ એકચ્યુઅલી જોવા જાઉં ને કે પુરાણોમાં કહેવા આવ્યું છે કે એકલા એવું નથી કે કોડી ભર્યામાંથી બી અમે ભગવાન લઈએ છીએ અને જે અમારા રામજી મંદિરના ભગવાન છે જે આ પાલકી દરેકના ઘેર જાય છે ને ત્યાં આસ્થાનો વિષય હોય છે કે ત્યાંના જે ભગવાન એવું કહેવામાં આવે છે કે આની અંદર વિરાજમાન થાય છે। અને તમે આ છોકરાઓ છે અમે છોકરાઓ અત્યારે જે પાલકી અમે જ્યારે ભગવાન ખાલી થઈ રામજી મંદિરમાંથી લઈને નીકળીએ છીએ એનું વજન ધીરે ધીરે જેટલી પધરામણી વધતી જાય છે ને એટલું પાલકીનું વજન બી વધતું જાય છે। અમે આ વર્ષોનો અનુભવ છે।